લોકડાઉનની સ્થિતિમાં પશ્ચિમ કચ્છ ભુજના પ્રવેશ દ્વાર સમા શેખપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોની પ્રશંસનીય કામગીરી બદલ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી દ્વારા તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા. શેખપુર પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોને વાહન ચેકિંગ દરમિયાન બીડી, તમાકુ, હથિયાર અને દારૂ સહિતના ગેરકાનૂની જથ્થો કબજે કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા જવાનોનું રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી તેમજ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. કચ્છ જિલ્લામાં સમગ્ર વિશ્વમાં જે કોરોનાની અસર હતી એનો કચ્છમાં બહુ મોટી દહેશત હતી કે બહારથી જે માણસો ખાસ કરીને આપણે ત્યાં આવે છે એનઆરઆઈની ખૂબ મોટી સંખ્યા છે, મુંબઈથી પણ મોટા પ્રમાણમાં માણસો આવી શકે એમ છે અને કોરોનાનું સંક્રમણ કચ્છમાં કંટ્રોલ કરવું ખૂબ અઘરું જણાતું હતું, પરંતુ કચ્છ પશ્ચિમ જિલ્લા, કચ્છ પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા એમની ટીમને એટલી સારી મોટિવેટ કરી અને લોકડાઉનનો પ્લાન, બંદોબસ્તની સ્કીમ અને મેટિક્યુલસ અમલીકરણ, કોઈ પણ પ્રકારની શેરશરમ વગર રાખવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો સિદ્ધાંત સંપૂર્ણ અમલી થતાં કચ્છમાં કુલ 6 કોરોનાના પેશન્ટ આવ્યા, છતાં એમાંથી 5 ઓલમોસ્ટ કોરોના નેગેટિવ થયા છે. 2 પેશન્ટ સોમવારે રજા આપવામાં આવશે, પછી કોરોનાનો 1 પણ પેશન્ટ કચ્છમાં રહેશે નહીં. આ કામગીરી પોલીસની, અમારા જીઆરડી, હોમગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી, અધિકારી મિત્રો, ડીવાયએસપી પંચાલ, ડીવાયએસપી દેસાઈ, તમામ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા જાતે જે રોડ ઉપર ફરીને માણસોને મોટિવેટ કર્યા એનું પરિણામ છે. અત્યારે મારી આપને એક નમ્ર વિનંતી છે મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને, સરકારશ્રીએ લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને જ્યારે દુકાનો ખોલવા માટે મંજૂરી આપી છે ત્યારે આપણે સામાજિક જવાબદારીનું પાલન કરીએ. અમદાવાદની પરિસ્થિતિથી આપ બધા વાકેફ છો, ત્યાં કોરોનાનો વિસ્ફોટ થવાનું કારણ સામાજિક અંતર નહીં જળવાવાને કારણે છે. દુકાનો ખુલવાને કારણે તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમામ નાગરિકો માસ્ક ચોક્કસ પહેરે, સામાજિક અંતર ચોક્કસ રાખે. દુકાનદારોને મારી વિનંતી છે કે એમની દુકાનની આગળ સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કર, રાઉન્ડ અથવા તો નિશાનીઓ કરે, જેથી લાઇનમાં વ્યક્તિ 1 મીટરનું ઓછામાં ઓછું અંતર રાખીને ઊભા રહી શકે. અમારું, મારા સહિત તમામ અધિકારીઓ રોડ ઉપર નીકળવાના છીએ, વિડીયોગ્રાફી દ્વારા વિડીયોગ્રાફી કરવાના છીએ, આજે વોર્નિંગ આપવાના છીએ અને જો કાલે સામાજિક ડિસ્ટન્સ જો યોગ્ય નહીં જણાય તો એ દુકાન બંધ કરાવીશું, એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીશું અને કાર્યવાહી કરીશું.